મારું નામ ધીરજભાઈ પરસોત્તમભાઈ પટેલ મુકાજફપુરા તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી બે વર્ષથી હું વાંસની જાતોનો અભ્યાસ કરી રહ્યો હતો મારી પાસે થોડી વધારે જમીન છે અને અત્યારે મજૂરનો બહુ પ્રોબ્લેમ છે અને હવે નવી દિશા તરફ વિચારી રહ્યા છીએ નીલગીરીનો પણ મેં ખૂબ અભ્યાસ કરીને પછી છોડી દીધું પછી વાંસનો પણ બે વર્ષ સુધી અભ્યાસ કર્યો મેં અને મોરબી ગયા ચિરાગભાઈને મળ્યા ચિરાગ કિસાન ત્યાં આખો દિવસ રોકાયા અભ્યાસ કર્યા પછી એવું લાગ્યું કે ટ્રાયલ બેઝ ઉપર આપણે કંઈક વાંસ માટેનું વિચારીએ તો વાંસમાં મેં બધી બહુ વેરાયટી અમને બતાવી તેર તેરથી પંદર વેરાયટી જોઈ એમાં બાઉન્ડરી પર લગાવવા માટે ડીએસ વેરાયટી છે એ ડીએસ વેરાયટી મેં પણ બાઉન્ડરી પર લગભગ ત્રણ 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 સવા ત્રણ ત્રણ સવા ત્રણ ફૂટના ગાળે આખી બાઉન્ડરી મેં લગાવી દીધી છે આ વાડ છે વાડની છોડી ચાર ફૂટ છોડી કારણ કે ભવિષ્ય આ વાડ સાફ કરવી પડશે એટલે ચાર ફૂટ છોડીને જ મેં લગાવી દીધી છે કારણ કે આ વર્ષે વાંસ જો એક ફૂટના થાય પછી આ વાડ સાફ કરીને એંગલવાળી તારની વાડ નાખવા વિચાર્યું છે અંદર આપણે સોયાબીનનો પાક કર્યો છે કારણ કે એક વર્ષ સુધી તો ખેડૂત બેસી રહે એ કામ ના લાગે એટલે અંદર આપણે સોયાબીન વાવી દીધું છે પછી આપણે બીજી લાઇનમાં આવ્યા છીએ બીજી લાઈન જે મારી પચાસ છોડની છે એ ગ્રીન વલ્ગરી છે એ પણ તુલડા જેવી જ છે વેરાયટી પણ થોડી ઠોસ છે ટુલડા કરતાં અંદર ગરભનો ભાગ થોડો વધુ રહેશે પછી આપણે આગળ જઈએ થોડાક બીજી એક લાઈન પચાસ છોડની મેં પોલીમાર્ટ કરી છે એ પોલીમાર્ટ હાલ તો બધા પતલા પતલા છોડ દેખાય છે પણ મારા અભ્યાસ મુજબ અને મને જાણવા મળ્યું કેમ એ પણ થોડી પ્રમાણમાં સારી એવી ઠોસ વેરાયટી છે અંદર પોલાણ આવશે પણ થોડું ઓછું આવશે અને ત્યારબાદ મેં છસો પ્લાન્ટનું ટુલડા વેરાયટીનું વાવેતર કર્યું એ ટુલડા વેરાયટી મેં આ રીતે તેર બાય પાંચના ગાળે પેલા ગ્રીન વલ્ગરી પણ એ રીતે વાવ્યા પોલીમાર પણ એ રીતે વાવેલા છે અને આ ટોલડા વેરાયટી પણ એ રીતે વાવેતર કરી દીધેલું છે આજે સોળ તારીખે મેં આ વાવેતર કર્યું હતું પછી વરસાદ નહીં આવ્યો એટલે સિકર પંપ પ્રેશર પંપથી મેં પાણી પાંચસો પાંચસો એમએલ એક એક છોડને આપ્યું હતું અને ભેજવાળું વાતાવરણ હતું જમીનમાં ભેજ હતું જ એટલે સારા એવા બધા જ પ્લાન્ટ એક પણ પ્લાન્ટ બગડ્યો નથી બધા જ પ્લાન્ટ ચોટી ગયા છે આ રીતે બધા પ્લાન્ટ મેં ટુરડાના તેર બાય પાંચના ગાળે વાવ્યા છે આ બીજું કંઈક નાનું ખેતર છે એમાં પણ સોયાબીનનું વાવેતર કરેલું હતું એ પણ ટુલડા જ વેરાયટી છે અને આ ટુલડા વેરાયટીનું વાવેતર આમાં પણ મેં સો દોઢસો છોડ નાખ્યા છે આપણે હવે પહેલું વર્ષ છે ટ્રાયલ બેઝ ઉપર જોઈએ આમ જમીન મારી ફળદ્રુપ જ છે કારણ કે આ જમીનમાં મેં પંદર વર્ષ સાગ રાખેલા હતા બે વર્ષ પહેલાં સાગનો મેં વેચાણ કરી દીધું પણ એમાં જાજો નફો નહીં મળ્યો ખાલી મને વીઘે દસ હજાર રૂપિયા પ્રમાણે પંદર વર્ષના વીઘે દોઢ દોઢ લાખ રૂપિયા પ્રમાણે મને આવક થઈ હતી ખાલી પણ જે ગણતરી કરીને મેં શાગ વાવેલા એમાં હું ફેલ થયો એટલે પછી આ વાંસ માટે વિચારી રહ્યા છીએ આ વાંસ તમે જોઈ રહ્યા છો એનું બે વર્ષ અભ્યાસ કરીશ કઈ વેરાયટી આ જમીનને અનુકૂળ છે એ જોઈને હું મારી આગળની જમીનમાં પચાસ વીઘાનું વાવેતર કરવા જઈ રહ્યો છું અને પચાસ વીઘામાં હું તબક્કા પાડીશ દસ દસ વીઘાના એટલે પાંચ વર્ષે સોઈંગ થાય બધું એ રીતે પ્લાનિંગ કરીને આ હું આગળ વિચારી રહ્યો છું આ બાઉન્ડ્રી છેક સુધી મેં ટોલડા આ ડીએસ આપી દીધી છે બધે ડીએસ મૂકી દીધી છે કારણ કે બાઉન્ડ્રી માટે ડીએસ વેરાયટી સારી છે સંપૂર્ણ ઠોસ છે અને વીસથી પચીસ ફૂટની હાઈટ આવે એટલે જે શાકભાજીની ખેતી કરે છે એના માટે આ વાંસ નક્કર વાંસ ખૂબ અનુકૂળ આવે છે કારણ કે એક એ આજે એક સાત ફૂટનો દંડો લેવા જઈએ તો ત્રીસ પાંત્રીસ રૂપિયા થાય છે તો એક વાંસમાંથી આપણને કમસે કમ એંસી રૂપિયાનો એક વાંસ પડે આપણને આ તો બધી આજે ગણતરી છે પણ ટ્રાયલ બીજું પણ મૂકીએ છીએ આગળ શું થાય છે દર મહિને હું મારો વિડીયો મૂકતો જઈશ આભાર